બનાસકાંઠામાં ઉનાળાની ગરમીની ધીમી ગતિએ શરૂઆત થઈ ગઈ છે. આગામી સમયમાં કાળઝાળ ગરમીની શરૂઆત થનાર છે ત્યારે ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો ઠંડકનો સહારો લેતા હોય છે. સાથે સાથે અનેક બીમારીઓથી બચવા માટે લોકો ફ્રીજ કરતાં માટલાનું ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આ વ્યવસાય કેટલા લોકોના ઘર ચલાવે છે? વાત કરીએ બનાસકાંઠામાં બનતા માટલાની. માટલા બનાવનાર લોકો માટલા બનાવીને રોજગાર તો મેળવી રહ્યા છે, પરંતુ સાથે સાથે સ્થાનિક લોકોને રોજગાર પણ પૂરા પાડી રહ્યા છે. માટલા બનાવનાર કારીગરો દ્વારા માટલા ઉપર અલગ અલગ ડિઝાઇન પણ બનાવવામાં આવે છે. ગરમીની સિઝનમાં ફ્રીજનું પાણી ન પીતા લોકોમાં દેશી ફ્રીજ જેવા માટલાના પાણી પીવાના આગ્રહને લીધે માટલાની માંગ વધી છે. પાલનપુર તાલુકાના વાઘાણા ગામ પ્રજાપતિ પરિવાર પરંપરાગત વ્યવસાય એવા માટીના માટલા બનાવીને તેના વેચાણથી પોતાનું ગુજરાન ચલાવે છે. વર્ષોથી આત્મનિર્ભર પ્રજાપતિ પરિવાર રંગબેરંગી કલાત્મક કલર કરીને મનમોહક માટલા તૈયાર કરે છે. જોકે માટલા બનાવનાર કારીગરોને સરકાર દ્વારા આ વ્યવસાયમાં પણ સહાયની મદદ મળે તેવી માંગ કરી રહ્યા છે. પ્રજાપતિ દશરથભાઈ કેશાજી, ગામ વાઘાણા, તાલુકો પાલનપુર. છેલ્લા લગભગ 20 વર્ષથી માટીનું કામ કરીએ છીએ. શું પકવો? માટલો લકડામાં પકવીએ છીએ. અને આવક ઓછી છે. એમ કેટલા મળે માટલા? માટલા હવે માટલામાં 5-10 રૂપિયાનો આવક છે. કોઈ લોબી આવક છે એની માટીમાં. અમારું ગુજરાન ચલાવવા બદલે અમે ધંધો માટીનો કરીએ છીએ. સરકારી કોઈ રાહત મળે? સરકારી રાહત મળેલ નથી. આજ સુધી સરકારી અમને કોઈ પણ રાહત મળેલ નથી. અને માટી પણ વેચાતી, લકડું પણ વેચાતું, ટોટલ વસ્તુ વેચાતી જ છે. હાલ અમારું ગુજરાન બદલે અમે માટી